વલસાડ તાલુકાના માલવડ ગામના સરપંચ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો ખોટા હોવાનો ખુલાસો કર્યો છે. માલવણ ગામના જાગૃત નાગરિક દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કરેલી રજૂઆતમાં માલવણ ગામના સરપંચે વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે આ પ્રકરણમાં સરપંચે આવનારી ચૂંટણીને લઈને તેમની પ્રતિષ્ઠાને ખરડાવવા માટે સ્ટન્ટ ઉભો કરી ખોટા આક્ષેપો કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. અમારા વોર્ડમાં તો એક જ કામ છે, આ એક નાળાનું કામ જે ભ્રષ્ટાચારનું નીકળેલું છે એ તદ્દન ખોટી વાત છે. કામ તો થયેલું છે, નથી થયેલું એવું નહીં. હવે એ લોકો પૈસાની બાબતે અમને કંઈ ખબર નથી. હવે કામ નહીં થયેલું એમ કે તો એ તો ગલત ખોટી વાત છે. કામ તો ચોક્કસ થયેલું છે એમાં. અરે જેટલું કામ બોલતા છે તેટલું બી થયેલું છે. હવે આક્ષેપો એ તો કેટલા ટકા સાચા ને કેટલા ટકા એ તો પછી જાણ પૂરતાર પર પૂરી થાય પછી જ ખબર પડે. અત્યારે કેવી રીતના કહી શકીએ અમે? હવે એ તો હવે અત્યારે પોલિટિક્સ રમવાની છે, અત્યારે સરપંચની ચૂંટણી આવવાની છે. હવે કોણ શું સાચું બોલે, કોણ કેટલું, હવે જ્યારે આક્ષેપો સાચા પડે ક્યાંક અલગ સાચા છે કે ખોટા છે ત્યારે જ ખબર પડે. અત્યારથી શું કહી શકીએ અમે? અમારા ગામમાં જે વોર્ડ કામ થયેલા છે, અમારા ગામમાં જે આક્ષેપ મૂકેલા છે વોર્ડમાં, એ કામ તો ફરતો 100% થયેલા છે અને એક આક્ષેપ બધા ખોટા છે. હું માલવણ સરપંચ કલ્પના પટેલ માલવણ ગામને વતની છું અને હાલમાં જે અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકેલા છે એવા અમારા ગામના સભ્ય છે અને મેં એમ કહેવા માગું છું કે જે કોઈ 14 નાણાપંચના કામ કરેલ છે તે એકલા તો અમે કર્યા નથી. સભ્ય બધા સભ્યોને સાથે લઈને જ કરેલા છે અને કોઈપણ કામની વિગત એમને ના ખબર એવું બનતું નથી. અને હમણાં જે એ લોકો કહેતા છે કે અહીંયા સ્મશાન ભૂમિ પર અને જે આંગણવાડીનું કામ છે એ તે, તો મેં એમ કહેવા માગું છું કે આંગણવાડીનું જે કામ છે તે બી સુશોભનનું કામ છે અને એ કામમાં પણ અમે જે કામ માટે એ પૈસાની ફાળવણી કરેલી હતી તે કામ અમે ત્યાં નથી કર્યું, કારણ કે તેટલા પૈસામાં થતું નહીં હતું. એટલે અમે વહીવટી મળીને રદ કરેલી અને તેને બિલ ચૂકવણી અમે કરેલી નહીં હતી. એ વસ્તુ એ લોકો પણ જાણે જ છે, છતાં પણ આ ચૂંટણી હમણાં આવવાની હોય હાલમાં અને ઇલેક્શનના કારણે એ લોકો ઘણા બધા સરપંચને ચૂંટણી માટે ઊભા રહેવાના છે, તો તે લોકોને એવું મારે કહેવાનું છે કે તમે જે ચૂંટણી લડવાના છો તે તમારા ડમ પર લડો. મારે એમ કહેવાનું કે બીજાનું ખોટું કરીને અને ભ્રષ્ટાચારનું નામ લઈને આ વસ્તુ તમે ચૂંટણીમાં કોઈને પણ સેવા કે ચાકરી કરવા માટે ઊભા રહેવાના હોય તો તે ના ચાલે. તમે અમારું નામ બદનામ કરો એ વસ્તુ વાજબી નથી. મેં એમ કહેવા માગું છું કે જે પણ કામ કર્યા છે તમે ગામમાં અમારા જે ગામના વતની છે કોઈપણને પૂછો કે મેં હું કે મારા હસબન્ડ જિગ્નેશભાઈ હું કે પોતાની સેવા ગમે ત્યારે એ લોકો અમે ઊભા જ રહીએ છીએ અને પોતાના મનથી સેવા કરીએ છીએ. અમે જ્યારે પહેલી વખત સરપંચમાં અમે ચૂંટાયા, મેં પહેલી માલવણ ગામની પહેલી મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ અહીંયા, તો પહેલાં મેં જીતીને અહીં આવીને તો મને મારા પાછળના જ વ્યક્તિ એવું બોલતા હતા કે આ તો લેડીઝ સરપંચ છે એ શું કરશે, તો ત્યારે જ મેં મનમાં સંકલ્પ કરેલો હતો કે મેં કરીને બતાવવા. પણ નસીબના દોષ દેતા કે કોરોનાનો કાળ આવ્યો અને સમય અમને ઓછો મળ્યો, તો તે સમયમાં પણ અમે ઘણું બધું કર્યું છે અને અમારા મનથી અમારા મનમાં કોઈ પણ એવો સ્વાર્થ નથી કે તે કામને અમે અમારો પોતાનો સ્વાર્થ સાંધવા માટે કર્યો છે. ગામના કોઈ પણ વ્યક્તિને તમે પૂછી શકો, આ ગામમાં કેટલા બધી લેડીઝ છે તેમને અમે કામ આપ્યું છે, જોબ કાર્ડનું કામ આપ્યું છે, બહારથી પણ ગૃહ ઉદ્યોગનું કામ લીધું છે અને જે કંઈ કામ હોય તો અમે તેમના સાથે સારું વર્તન કરીએ છીએ. કેવું નથી કે કોઈ પણને ભેદભાવ કોઈના હાથે ભેદભાવ કરીએ છીએ કે મારે ગ્રામજનોને એ જણાવવાનું છે કે જે આજે ભ્રષ્ટાચારનો જે પ્રકોપ ઊભો કરેલો છે એ તદ્દન ખોટી વાત છે અને જે 14 નાણાપંચમાં જે કામો જે અરજી કરેલી છે, જે સરપંચના વિરોધમાં જે અરજી કરેલી છે એ તદ્દન ખોટી છે. જે 14 નાણાપંચમાં જે કામો કર્યા છે એ બધા ક્લિયરિંગ સર્ટિફિકેટ લઈને જ પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે અને જે જે જગ્યા પર જે કામ થયેલા છે તે વોર્ડના સભ્યને બી બધી ખબર છે. મેં આજે 4-4 વર્ષ અગાઉ બી કામ જે થઈ ગયેલા છે, 3 વર્ષ અગાઉ કામ થઈ ગયેલા છે અને આજે જે તમે જોવા જાઓ એ 3 વર્ષ અગાઉ જે કલર કામ બી થયેલું હોય તે આજે ઝાંખું બી પડી જાય એના હાથે કંઈ છે નથી. અને આજે હું એમ કહેવા માગું છું, માલવણ ગામના જે અમુક ઇસમો છે કે એમ કહેવાય છે કે જાગૃત નાગરિક છે, તો જાગૃતતા 5 વર્ષ પછી જ કેમ આવી, અત્યારે કેમ નહીં? જે 3 વર્ષ અગાઉ 4 વર્ષ અહીંયા નાણાં નાખેલા હતા શંકરભગવાન મંદિરમાં છે, 4 વર્ષ થઈ ગયા નાણાં નાખેલાને, તો ત્યારે જાગૃતતા ત્યાં 4 વર્ષ પહેલાં કેમ નહીં આવેલી? અત્યારે 5 વર્ષ પૂર્ણ થયા ત્યારે જ કેમ આ વસ્તુ આવ્યું?
ગામજનોને બી ખબર છે કે આ જે ભ્રષ્ટાચારનું જે નામ લીધું છે, ભ્રષ્ટાચાર થયો છે, આ બીજી કોઈ વાત છે નથી. આ ચૂંટણી આવી છે, બધાને ગામજનોને બધાને ખબર છે કે ચૂંટણી આવી છે એટલે આ વસ્તુ ઊભું કરે છે. બાકી એમાં બીજી રીતે જો કંઈ ખોટું હતું, 3 વર્ષ અગાડી કે 4 વર્ષ અગાડી જે કામો જે થયા છે, અત્યારે સભ્ય કેવું જોઈએ ને કે આ ખોટી વાત છે. કોઈ ખોટું નહીં હતું, બધું સાચું હતું. અને જે તે કામો કરેલા છે 14 મહિનાના બજેટમાં અત્યાર સુધીના, એમાં એક પણ કામમાં ભ્રષ્ટાચાર થયેલા નથી. ને અત્યારે હાલે બી 15 મહિનાના બજેટનો સરપંચે જે આયોજન કર્યું છે એમાં કડીવા કેવડિયા ફળિયા છે એના પણ રસ્તા છે, કડીઓના પણ છે, ખારોના બી છે, અને વાંસી ફળિયાના છે, વાઘા ફળિયાના છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે વહીવટી અમુક વહીવટી મળી ગયેલી છે, અમુક વહીવટી મળવાની બાકી છે, એ સરકારશ્રીના નિયમ પ્રમાણે જે હશે તે કરી દેશું. અને માલવણ ગામની ગામજનોને ખાસ હું ધન્યવાદ પાઠવા માગું છું કે તમે આ ખોટા ઇસમોના વાતમાં નહીં આવ્યા અને એક સારી રીતે અમારા સાથે સારું વર્તન કર્યું અને સાચું નહીં માન્યું એ બદલ સૌને હું વંદન કરું છું. જય હિન્દ, જય ભારત.